કરો, અમારી માંગે પૂરી કરો. આજે જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આત્મવિલોપન કરીશું. અરે બાળકો, એવું તે શું દુઃખ છે તમને કે આટલા નાના દેહે મરવાની વાતો કરો છો? મરવાની નહીં, મારવાની. અમે તમારું આત્મવિલોપન કરીશું. અરે 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 અરે, પણ કેમ? મારો સો વાક છે. અરે અરે, મારાથી એવી કઈ ગંભીર ભૂલ થઈ ગઈ કે તમે આટલું મોટું પગલું લેવાનું વિચારી રહ્યા છો? સાહેબ, અત્યાર સુધી તમે અમારા જેવા કુમળા બાળકોને ઘણા હેરાન કર્યા છે અને અન્યાય કર્યો છે. હેરાન? અને મેં? હા હા, તમે અમારા જેવા નાના બાળકોને ચોપડા ભરીને લેસન આપું એ માનસિક હેરાનગતિ નથી? જો ભૂલે ચૂકે લેસન ના થયું હોય તો આવી બન્યું સમજો. પગાર મોટા જોઈએ છે ને વર્ગમાં તમારે ઊંઘવું છે. ક્યારે હેત પ્રેમથી ભણાવ્યા છે? બાળકોને તમારા ટ્યુશન રાખવા ફોર્સ કરો છો અને જે ન રાખે તેને નપાસ કરો છો. શું આ અન્યાય નથી? અમારા મમ્મી પપ્પા સ્કૂલની ફી અને ટ્યુશનના ખર્ચાને પહોંચી વળવા કેવી કાળી મજૂરી કરે છે તે તમે જાણો છો? એમાં વારે ઘડીએ તમે અમને ડફળ છો, કાંઈ નથી કરી શકવાના, નાપાસ થશો એવા મોડા વિચારોનો મારો ચલાવો છો એ સૌથી મોટી હેરાનગતિ છે. અમારી ઉપરનો આ અત્યાચાર અને અન્યાયની એક જ સજા છે. મારા વાલા બાળકો, મારી ભૂલ થઈ ગઈ. મેં આજ સુધી આ અંગે વિચાર જ નતો કર્યો. મને માફ કરો. અને હા, તમારે જે જોઈએ એ હું તમને આપીશ. તમને બધાયને પહેલો નંબર આપીશ. અને હા, ક્યારે લેસન નહીં આપું, વડી સહી નહીં. આજથી સોગંદ ખાઈને કહું છું કે અઘરું પેપર એ નહીં કાઢ્યું, ટ્યુશન પણ ફ્રીમાં. બસ હવે તો મને છોડી દેશો ને? બોલો, બીજું જે કઈ તમારે જોઈતું હશે તે બધું આપીશ. આજે તમને માફ કરી દઈએ તો આવતીકાલના વિદ્યાર્થીઓ અમને માફ નહીં કરે. એની શું ગેરંટી છે કે આજે તમે જે ન કરવાનું કહો છો તે આવતીકાલે બીજા શિક્ષકો નહીં કરે? એની શું ગેરંટી છે કે આવતીકાલના શિક્ષકો વિદ્યાને વહેંચવાને બદલે વેચવા નહીં મંડી પડે? આજે વિદ્યાર્થીઓની અમારા જેવી કફોડી હાલત છે, એવી આવતીકાલના વિદ્યાર્થીઓની નહીં થાય એની કોણ ગેરંટી આપશે? એવી હાલત આ લોકો કરે તે પહેલા મેં નક્કી જ કર્યું છે કે હવે મારે નથી ભણવું. ક્યાં સુધી આ ખોટાનો ભાર ઉચકવાનો? હવે મારે નથી ભણવું. ક્યાં સુધી તમારા જેવા શિક્ષકોની ગુલામી કરવાની? હવે મારે નથી ભણવું. શું અમારું બાળપણ ટ્યુશન થી સ્કૂલ અને સ્કૂલ થી ટ્યુશન માટે જ છે? તો હવે મારે નથી ભણવું. શું અમારી આખી જિંદગી આ પરીક્ષાની બીકમાં જ વીતી જશે? હવે મારે નથી ભણવું. અરે ક્યાં સુધી અમારે? હવે મા બાપની ટક 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 સાંભળવાની. હવે મારે નથી ભણવું. હા હા, અમારે નથી ભણવું, નથી ભણવું, નથી ભણવું. હા હા, તમારી વાત સાચી છે હો, પણ એક પ્રશ્ન પૂછું, તમે ભણશો નહીં તો કરશો શું? ભણ્યા વગર આ જગતમાં કોઈનો ઉદ્ધાર નથી. રૂતે જ્ઞાનં મુક્તિ. કોણે કહ્યું? વાત તમારી સાચી છે, પણ બંનેના મરવામાં ઘણો ફરક છે. હા સાચી વાત છે, ઘણો ફરક છે. ભણેલા નોકરીની શોધમાં રખડી રખડીને કૂતરાની મોતે મરે છે. અરે મારા વાલા બાળકો, જો તમે ભણશો નહીં તો ભૂખે મરશો. હજુ તમે નાના અને ના સમજ છો, સમજ્યા? નાના ના સમજ? અરે ભાઈ, અમને નાના ના સમજો,
અમે બધું સમજીએ છીએ અને અમને ભગવાન પર પૂરો ભરોસો છે. સાહેબ, અત્યારે અમારી ચિંતા છોડો ને તમારી ચિંતા કરો. અરે બાળકો, મારા દીકરાઓ, ગુસ્સે શા માટે થાવ છો? હું તો ખાલી વાત કરું છું. તમારા મગજ જેવી ખાલી નહીં, અમારા જેવી ભરેલી વાતો કરો નહીતર. હા હા હા, તે તમે કઈ વિચાર્યું કે ભણશો નહીં તો શું કરશો? કચરા પોતા કરશો? શું 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 કર્યું? કાઈ નહીં કાઈ નહીં, એ તો એમ કહું છું કે મહેનત શરૂ કરો એટલે સફળતા મળી જશે. મહેનત? અત્યાર સુધી આ જ કર્યું છે. ઘણી મહેનત કરી ઘણો પુરુષાર્થ કર્યો છે, પણ અત્યાર સુધી ક્યાંય સફળતા મળી હોય તેવું દેખાતું નથી કે લાગતું ય નથી. માટે અમારે હવે મહેનત નથી કરવી, પુરુષાર્થ નથી કરવો, ભણવું નથી કે પરીક્ષા નથી આપવી, લેસન નથી કરવું ને ટ્યુશન પણ નથી કરવું. આ બધું કર્યા વગર અમારે સફળતા જોઈએ છે, રીતિ સિદ્ધિ જોઈએ છે. એ માટેનો રસ્તો બતાવો નહીતર. હા હા હા, બતાવો બતાવો, જલ્દી કરો નહીતર. હા હા હા, મળી ગયો રસ્તો. યુરેકા યુરેકા! મહેનત વગરનો રસ્તો? હા, મેં એક વાત સાંભળેલી કે તમારા જેવા રાવણને પુરુષાર્થ વગર અલભ્ય વિદ્યા જોઈતી હતી, ત્યારે તેણે બ્રહ્માજીને રાજી કર્યા હતા. જો તમે રાવણની જેમ બ્રહ્મા દાદાને રાજી કરો તો તમારી ઈચ્છા પણ પૂરી થશે. એનો મતલબ એમ કે અમારી મુશ્કેલીનો ઉકેલ બ્રહ્માજી પાસે છે, કેમ? તો ચાલો આપણે બ્રહ્મા દાદાને રાજી કરી લઈએ. હા હા, ચાલો 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 બધા ચાલો ચાલો ચાલો. ઓમ બ્રહ્મા દાદાય નમઃ, ઓમ બ્રહ્મા દાદાય નમઃ, ઓમ બ્રહ્મા દાદાય નમઃ. પૌત્રો, આંખો ખોલો. પૌત્રો, હું તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. આંખો ખોલો પૌત્રો. પ્રણામ બ્રહ્મા દાદા, આપને હજારો વંદન. દીકરાઓ, કયા હેતુથી તમે મને રાજી કરવા ઈચ્છતા હતા? બ્રહ્મા દાદા, આ કળિયુગમાં અમારે બહુ તકલીફ છે. હા, એક રાક્ષસ અમારા જેવા કુમળા બાળકોને સૌથી વધુ હેરાન કરે છે, પરેશાન કરે છે. અરે, અમારો જીવવાનો હરામ કરી નાખ્યો છે. રાક્ષસ મારા પૌત્રોને હેરાન કરે છે? જરા તેનું નામ તો કહો, હમણાં જ તેને યમ સદન મોકલી દઉં છું. દાદા, તેનું નામ છે અભ્યાસાસુર. અભ્યાસાસુર? હા, અભ્યાસાસુર. અમારે તો જીવનમાં ખૂબ સફળ થવું છે અને તેની માટે અમે ઘણું બધું વિચારી રાખ્યું છે, પણ તેમાં આ અભ્યાસ અમને નડે છે. તો હે બ્રહ્માજી, આપ કોઈ ઉપાય કરો જેથી અમને ભણ્યા વગર, પરીક્ષા આપ્યા વગર, સ્કૂલે ગયા વગર કે ટ્યુશન કર્યા વગર, લેસન કર્યા વગર જ બધી વિદ્યા પ્રાપ્ત થઈ જાય. હા દાદાજી, હા બ્રહ્માજી, એવું ફળ આપો ને. શાંતિ શાંતિ શાંતિ. બ્રહ્મા દાદા, શાંતિ મેડમ તો આજે સ્કૂલે આવ્યા જ નહોતા ને, એટલે તો આ મગનભાઈ માસ્તરને લાવ્યા છીએ, ચાલશે ને? એમ નહીં, ધીરજ રાખો. હા, એ તો અહીંયા જ છે. ક્યાં ગયો ધીરજ? હા, આ રહ્યો ધીરજ, ઉર્ફે ધીરુ. હે ભગવાન! બોલો દાદા, શું કરવું છે? મારું જ નામ છે ભગવાન, ભગવાન ઝુંઝુનવાલા. તમે બધા થોડી વાર માટે ચૂપ રહેશો તો હું કઈક ઉપાય શોધી શકું તમારી મુશ્કેલીનો. આ બધા બાળકોને મહેનત કર્યા વગર સફળતા જોઈએ છે. લાગે છે તે અવળા વિચારે ને અવળી દિશાએ ચડી ગયા છે. જો અત્યારે તેમને સાચા રસ્તે વાળવામાં નહીં આવે તો કદાચ આવનારી પેઢી પર તેની ખૂબ જ ભૂંડી અસર થશે. માટે આ પ્રશ્નનો તત્કાળ ઉપાય કરવો જ રહ્યો. તમારે પુરુષાર્થ કર્યા વગર, મહેનત કર્યા વગર, આરામ કરતા કરતા સફળતા પ્રાપ્ત કરવી છે, કેમ? હા હા, વાહ બ્રહ્માજી,
તમે ખરેખર અમને સમજો છો? એક એવું ફળ છે જે તમને તમારી દરેક ઈચ્છા પૂરી કરવામાં મદદ કરશે. જે ફળ પ્રાપ્ત કર્યા પછી તમે દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકશો. જે ધારશો તે તમે મેળવી શકશો, જેમ કે સારી નોકરી, ધંધો, ધન દોલત, બંગલો, ગાડી. જે કાંઈ વિચારશો તેમાં તમને અદ્વિતીય સફળતા અપાવશે આ ફળ. એમ તો લાવો લાવો, જલ્દી આપી દો અમને ફળ. પણ શું બ્રહ્મા દાદા, આપી દો ને, લાવ લાવ આપી દો. હમણાં સુધી એ ફળ મારી પાસે જ હતું, પરંતુ પરંતુ શું દાદા? તમારા જેવા બાળકો, હા તમારા જેવા, પણ એ બાળકોમાં ફેર ઘણો હતો. તેઓ ધ્યેયમાં દ્રઢ હતા, પુરુષાર્થી હતા, આયોજનબદ્ધ અભ્યાસુ હતા. તેથી મારી સહેજે તેઓની ઉપર કૃપા થઈ ગઈ અને આ સફળતાનું ફળ અપાઈ ગયું તેઓને. ઓ નો, હવે શું થશે? અરે રે, ઓ બાપા રે. પણ તમે આ ફળ આપ્યું કોને એ તો કહો, અમે તેમની પાસેથી મેળવી લઈશું. અર્જુન ને ચાણક્ય, અષ્ટાવક્ર ને પાણીની, એકલવ્ય ને મેં કરી દીધી આ ફળની લાણી. પણ અત્યારે આ ફળ કોની પાસે છે, કૃપા કરીને જણાવો. મેં આ ફળ અર્જુનને આપ્યું હતું અને કહ્યું હતું કે તમે બધા ભાગે પડતા આ ફળને વેચી લેજો. પણ હા બાળકો, એક વાત યાદ રાખજો કે આ ફળની પ્રત્યેક ચીરીનું અલગ મહત્વ છે. દરેક ચીરી તમને કંઈક નવું શીખવશે, અને જ્યારે તેની પ્રત્યેક ચીરી તમે ગ્રહણ કરી લેશો, તમારા જીવનમાં ઉતારી લેશો, ત્યારે સફળતા તમારા હાથમાં હશે. સમજ્યા? હા બ્રહ્મા દાદા, બધું જ સમજી લીધું. હવે આજ્ઞા આપો તો અમે અર્જુનભાઈ પાસે પહોંચી જઈએ. તથાસ્તુ. ઓ મગનલાલ, તમારું કામ અહીંયા પૂરું થયું, હવે અમારે તમારી જરૂર નથી. અર્જુનભાઈ જરા અમારી સામે તો જુઓ. કાન ગયા હોય એવું લાગે છે. ના ના, મને તો લાગે છે અર્જુનભાઈ નથી, અર્જુનભાઈ નું પૂતળું છે. જુઓ ને, જરાય હાલતું ચાલતું નથી, આખો પણ સ્થિર છે. અરે તમે બધા, હા હું તો જીવતો જ છું ને. તો અત્યાર સુધી અમે રાડો નાખી નાખીને ગળા બેસાડી દીધા, તે હોંકારો ના કરાય? મિત્રો, મેં તો તમારો અવાજ સાંભળ્યો જ નથી. તમે એવું કહેવા માંગો છો કે અહીંયા અમે બોલવાની એક્ટિંગ કરતા હતા કેમ? એ તો હું જાણતો નથી, પણ હા એક વાત તમને જરૂર જણાવી દઉં કે જ્યારે મારી દ્રષ્ટિ સમક્ષ મારો ધ્યેય આવે ત્યારે હું મારી સર્વે ઇન્દ્રિયોને એ ધ્યેય ઉપર જ કેન્દ્રિત કરી દઉં છું. પણ અર્જુનભાઈ, તમારો ધ્યેય શું છે એ તો કહો. હવે એમાં શું કહેવાનું, પેલું ઝાડ બરોબર ને? ના ના, ઝાડ નહીં, પેલું ઝાડ પરનું વાંદરું. કેમ? ના ભૈલા, વાંદરું નહીં, પેલું પક્ષી. કેમ? ના, પક્ષી નહીં, પક્ષીનું માથું પણ નહીં, તેની આંખ, ફક્ત આંખ. પક્ષીની આંખ? બહુ નાનું ધ્યેય છે. ધનુર્વિદ્યામાં ધ્યેય જેટલું નાનું તેટલું જ અઘરું કહેવાય. હા મને ખબર છે, જ્યારે કૌરવો અને પાંડવોને ગુરુ દ્રોણાચાર્ય કહ્યું કે પક્ષીની આંખ વિંધો, ત્યારે તે બધામાંથી તમે એક જ પક્ષીની આંખ વિંધી શક્યા હતા. કેમ? બરાબર ને અર્જુનભાઈ? આ વાત તને કેવી રીતે ખબર? કારણ કે અમે મહાભારત જોયું છે
અને અમારી ગુજરાતીની ચોપડીમાં પણ આ પાઠ ભણવામાં આવે છે. મહાભારત તમે કેવી રીતે જોયું? શું તમને પણ સંજય જેવી દ્રષ્ટિ હતી? ના, આ તો મહાભારતનું શૂટિંગ કરી બીઆર ચોપરાએ અમને ટીવી ઉપર બતાવ્યું હતું. એ વળી શું? પણ હા, પક્ષીને આંખ વીંધવાની વાત એ ગુજરાતીના પાઠમાં કે ટીવીમાં જેટલી સરળ લાગે છે તેટલી જ સરળ નથી. કેમ? એમાં અઘરું શું છે? જ્યારે જ્યારે હું મારા ધ્યેયની પ્રાપ્તિના પ્રયત્નો કરતો ત્યારે કૌરવ બધા રમતો રમતા, ભીમભાઈ ભોજન કરતા, મારા બીજા ભાઈઓ શાંતિથી છાયામાં આરામ કરતા, અને એ જોઈ ઘણીવાર મને પણ આ ધનુષ્ય બાણ મૂકી તેમની સાથે જઈ રમવાનું અને જમવાનું મન થઈ જતું. પરંતુ ત્યારે મારી આંખ સામે મારો ધ્યેય આવી જતો કે મારે દુનિયામાં શ્રેષ્ઠ ધનુર્ધર બનવું છે, અને એ માટે મારે આ બધા જ પ્રલોભનોનો ત્યાગ કરવો જોઈએ, જેના પરિણામે આજે હું પ્રલોભન રૂપી ત્રાજવા ઉપર પણ સ્થિર રહી પાણીમાં જોઈ માછલીની આંખ વીંધી શકું છું. અમારે પણ એવું જ થાય છે હો. ઘણીવાર જ્યારે વાંચવા બેસીએ, લખવા બેસીએ ને, ત્યારે અલગ અલગ પ્રલોભનો અમને વીંટળાઈ જતા. કોઈ વાર રમતો, તો કોઈ વાર વિડીયો ગેમ, કોઈ વાર ફરવા જવાનું, તો કોઈ વાર વાતોના ગપાટા મારવાના, અને પછી અમારું મન ભણવામાં લાગતું નથી. એટલે તો અમે નક્કી કર્યું છે કે હવે ભણવું જ નથી. ભણવા બેસીએ તો આ બધી લપ નડે ને. ભણ્યા વગર માલદાર બનવા માટે જ બ્રહ્માજી અમને તમારી પાસે મોકલ્યા છે, પેલું ફળ લેવા. હા, એ ફળ તો મારી પાસે છે, પણ એ તમને આટલી સહજ રીતે નહીં મળે. તો અમારે શું કરવાનું? હું તમને એક ધ્યેય આપું છું, જો તમે તે ધ્યેય પૂરો કરશો ને તો જરૂર તમને એ ફળ મળી જશે. કયો ધ્યેય? જુઓ, સામે પેલું ઝાડ છે ને, તેના પર ઘણા બધા ફળો છે, તેમાંથી તમારે એક ફળ તોડવાનું છે. તો બોલો, તૈયાર છો ને? હા. તો શરૂ કરો. અમે તો થાક્યા અર્જુનભાઈ, થાકી ગયા. હા હા, જુઓ આટલા પરિશ્રમ પછી પણ એક કે ફળ પડ્યું નહીં. અને આ ભોગો તો જુઓ, પડ્યો. કેમ ભાઈ, કેવી રીતે પડ્યો? એ તો હું પાકી ગયો એટલે પડ્યો. એમ આ ફળ પાકી જશે ને એટલે એની મેળે જ પડી જશે. તમે આટલા બધા ભેગા થઈ એક ફળ પણ ન મેળવી શક્યા, તો સફળતાનું ફળ કેવી રીતે મેળવશો? આ તો જરા છે ને, નિશાન ચૂકી ગયા એટલે. નિશાન ચૂકી ગયા તેનું કારણ તમે જાણો છો? ના. સારું, ચલો હું કહું. સૌપ્રથમ એ કહો કે તમે શું કર્યું? અમે તો પથ્થરો લઈને ઝાડ ઉપર નાખ્યા. પણ તમારે ઝાડ ક્યાં પાડવાનું હતું? અમને એમ કે ઝાડ પર પથરા નાખીશું તે એકાદ પથ્થર તો કોક ફળને વાગશે, અને વાગશે તો તે પડશે. બસ આવું જ છે જીવનમાં, જોઈએ છે ફળ અને નિશાન લો છો ઝાડ, અને પછી ફરિયાદ કરો છો કે કેટલી મહેનત કરી પણ ધાર્યું પરિણામ ન આવ્યું. યાદ રાખજો, ધ્યેયમાં મક્કમતા જોઈએ, સતત ધ્યેયનું અનુસંધાન જોઈએ, ગમે તેવા પ્રલોભનો આવે તો પણ તેનો ત્યાગ કરી ધ્યેયને જ વળગી રહો, તો જ સફળતા મળે. સમજ્યા? સમજ્યા, બરોબર સમજ્યા. પણ હવે ઓલું ફળ તો આપો. મારી પાસે આખું ફળ તો નથી, પણ હા એક ચીરી છે. હા હા, એ તો આપો. લો આ ચીરી. આ ચીરી એ ફળનો એક ભાગ છે, અને સફળતા પ્રાપ્ત કરવા આ ભાગ સૌથી મહત્વનો અને પાયાનો છે. પહેલા આને સમજવો અને અમલમાં મૂકવો અત્યંત જરૂરી છે, કારણ આ ભાગ છે ધ્યેય. ધ્યેય વગરનું જીવન પશુ સમાન છે. માટે એક ચોક્કસ ધ્યેય નક્કી કરશો અને મક્કમપણે વળગી રહેશો તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. ઓ, થેન્ક યુ અર્જુનભાઈ, થેન્ક યુ. પણ હવે એ તો કહો કે બાકીનું ફળ ક્યાંથી મેળવવું? બાકીનું ફળ મેં આચાર્ય ચાણક્યને આપ્યું હતું, તમે તેની પાસે જાઓ, તે જરૂર તમને આપશે. ચાલો ત્યારે રજા લઈએ. ગુડ બાય, સી યુ.
આવજો, ટાટા, બાય બાય. માફ કરજો હો અમને ભાઈ, ઊંઘમાં તમને ડિસ્ટર્બ કર્યા, પણ અમે ચાણક્યજીને શોધવા નીકળ્યા છીએ. અમે આ ભયંકર યુદ્ધના વાતાવરણથી ગભરાઈ ગયા છીએ. આ યુદ્ધથી ગભરાવવાની જરૂર નથી, ચાલો આવજો. આટલું મોટું યુદ્ધ થાય છે ને તમે ગભરાતા નથી ને? લો આરામથી ઊંઘી જાવ છો. આવી પરિસ્થિતિમાં ઊંઘ કેવી રીતે આવે? કેમ? અરે શું કેમ, યુદ્ધ વખતે તો તૈયાર થઈને બેસવું પડે, કોણ જાણે ક્યારે શું થઈ જાય. હું જાણું છું. શું જાણો છો? હું જાણું છું કે ક્યારે શું થવાનું છે. ઓ, તો તમે જ્યોતિષ છો, તો જરા મને કહો ને કે હું કરોડપતિ બનીશ ને? ના. શું કહ્યું? હું કરોડપતિ નહીં બનું. મારા કહેવાનો મતલબ એ છે કે હું જ્યોતિષ નથી, છતાંય હું જાણું છું કે ક્યારે શું થવાનું છે, કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. તમે ભારે ખેલાડી લાગો છો, કઈ ફિક્સિંગ કર્યું છે કે શું? શું કહ્યું? હું કઈ સમજ્યો નહીં. એમ કે તમે આ બધું કેવી રીતે જાણો? આયોજનથી. આ યુદ્ધ એ અમારા સામૂહિક આયોજનનું જ પરિણામ છે. યુદ્ધની દરેક ક્ષણે બનતી પ્રત્યેક ઘટના મારા વ્યૂહરચના મુજબ જ છે, માટે હું જાણું છું. ખરું છે તમારું તો. અમારે જ્યારે યુદ્ધ જેવી પરીક્ષા આવે ત્યારે એના 10 દિવસ અગાઉ ચિંતામાં ને ચિંતામાં અમારી ઊંઘ આરામ થઈ જાય છે. અને તમને તો યુદ્ધની વચ્ચે જરાય ચિંતા જ નથી. કારણ? કારણ મારી ચાણક્ય નીતિ, મારી આયોજન નીતિ. અરે તમે જ આચાર્ય ચાણક્ય? હા, હું જ ચાણક્ય. વાહ ભગવાન, લો મળી ગયા. પણ તમે કઈ નીતિની વાત કરતા હતા? હા, આયોજન. ઘણા લોકો એવા હોય છે જેને ધ્યેય નક્કી કર્યું હોય છે કે મારે આમ કરવું છે અને મારે તેમ કરવું છે, પણ તે અંગેનું આયોજન હોતું નથી. ધ્યેય સુધી પહોંચવા આયોજન વ્યવસ્થિત કરવું પડે. તમે ક્યારના આયોજન આયોજન એમ મંડી પડ્યા છો? પણ આયોજન છે શું? તમે જલ્દી કરજો હો, અમને ભૂખ લાગી છે. હા ભાઈ, અમને ભૂખ લાગી છે. એક કામ કરો, તમે અહીં જ બેસી રહેજો, અમે નાસ્તો કરીને આવીએ, પછી જ્યાંથી અટક્યા હતા ત્યાંથી ચાલુ. ભૂખ લાગી છે ને? હા. ચાલો બધા બેસી જાઓ, તમારા ભોજનનું પણ આયોજન થઈ જશે. સરસ મજાની ખીચડી છે, લાવને એક કોળિયો મોઢામાં મૂકી જોઉં. ઓ બાપા રે, ખીચડી ખાતા કેમ પૂજ્ય પિતાશ્રી યાદ આવી ગયા? કારણ, મારા બાપાને ખીચડી બહુ ભાવતી. ઓ બાપા રે, અલ્યા તને કેમ ઓ બાપા રે થઈ ગયું? મને તારા બાપા યાદ આવી ગયા. કેમ? મારા બાપા? કારણ કે તારા જેવા મૂર્ખાને નિભાવી જાણે છે ને એટલે. ડફો, કહેવાય નહીં કે ખીચડી ગરમ છે? પણ આ ખીચડીઓ બહુ ગરમ છે. હાય, જુઓ દાજી ગયો. કેમ કરતા દાજીઓ? આ ખીચડી ખાતા ભૂખ લાગી છે તે ઉતાવળથી ખાવા ગયા ને
એટલે બાળકો ગરમ ખીચડી કેવી રીતે ખાવી તે માટે પણ આયોજન કરવું જરૂરી છે. ખીચડીને કિનારીથી ખાવાની શરૂ કરવાની, કારણ તેની બહારની સપાટી હવાના સંપર્કમાં જલ્દી આવે છે, માટે કિનારીએથી ફૂંક મારીને ખાતા ખાતા ધીમે ધીમે વચ્ચે તરફ જવું. સમજ્યા ને? સમજી ગયા. પણ તમે તો ખરા આયોજનબાજ છો. હું જ્યારે નાનો હતો ને ત્યારે ભિક્ષા માંગતા મને એક ડોસીમાં એક ખીચડી આપી. મેં પણ તમારી જેમ વચ્ચે હાથ નાખ્યો ને દાઝી ગયો. ત્યારે એ ડોસીમાએ મને ખીચડી કેવી રીતે ખવાય તે શીખવ્યું. બસ એ જ પ્રસંગથી હું આયોજનનો પહેલો પાઠ શીખવ્યો. માટે યાદ રાખજો, ગમે તેવા સબળ દુશ્મન હોય તેને જો હરાવવો હોય તો તેને બહારની બાજુથી ધીરે ધીરે તોડવો તો તે અચૂક ઢીલો પડતો જાય. પણ આ ખીચડીનું આયોજન અમારે શા કામનું? અમે તો ચમચીથી ખીચડી ખાઈએ છીએ. જ્યારે જ્યારે પરીક્ષાનો સમય નજીક આવે છે ત્યારે અથવા તેના થોડા દિવસો અગાઉ તમે વાંચવાનું અથવા ગોખણપટ્ટી કરવાનું શરૂ કરી દો છો, પછી પરિણામ કેવું આવે? ગરમ ખીચડીમાં હાથ નાખ્યા જેવું. બરાબર છે. સમજ્યા વગરનું ભણેલું નકામું, કારણ કે તમે ભૂલી જવાના. પરંતુ જેમ કિનારીએથી ખીચડી ખાતા ખાતા આગળ વધાય તેમ જ્યારથી શાળા શરૂ થાય ત્યારથી જ વ્યવસ્થિત ભણવાનું. ન સમજાય તો માતા પિતા શિક્ષક કે અન્યની મદદ લઈ સમજી લેવાનું. એમ કરતા કરતા જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે પણ કઈ ચિંતા વગર તમે સુખેથી ઊંઘી શકશો. અરે વાહ ભાઈ, તમારું આયોજન તો કેવું પડે. અને હા, તમારા દૈનિક જીવનનું એક સમયપત્રક બનાવી દેવાનું જેથી વ્યવસ્થિત આયોજન બદ્ધ ભણાય. અને ખાસ યાદ રાખજો કે જેટલું પુનરાવર્તન કરશો તેટલું દ્રઢ થશે. તમે વાંચો લખો તેનાથી બે ગણું પુનરાવર્તન કરજો. આવી રીતે ભણો તો ગમે તેવા કઠિન વિષયોને પણ સરળતાથી પાર કરી શકાય. સમજ્યા કે નહીં? સમજ્યા. પણ બ્રહ્માજીના ફળનું શું, એનું આયોજન છે? આ રહી એની ચીરી, આયોજન ચીરી. મારા જીવનમાં સફળતા મેળવવા માટે આની જરૂર હતી. હું તો આમાંથી ઘણું શીખ્યો છું. હવે તમે લઈ જાઓ, તમને પણ આ ચીરી ધ્યેય તરફ લઈ જવા ઘણી મદદરૂપ બનશે. તો આવજો. ધન્યવાદ. આવજો. બાય બાય. સી યુ. ટાટા. અરે ઓ આચાર્ય ચાણક્ય, ઉભા રહો. આચાર્ય ચાણક્ય, ઉભા રહો. શું થયું પાછું? બાકીનું ફળ ક્યાં છે? એ તો મેં અષ્ટાવક્ર ઋષિને આપ્યું હતું. તમે નગર તરફ જાઓ, ત્યાં મળી જશે. થેન્ક યુ. આવજો. જય જય. અરે ભાઈ, દેખાતું નથી કે શું? ભગવાને આંખો જોવા માટે આપી છે, બંધ રાખવા નહીં. અરે ભાઈ, જરા સીધો ઉભા રહે ને, કે ઉભા રહેતા જી શીખવાનું છે. અલે આ તો જુઓ. અરે આ તો પોતે જ આંખો ચૂકો છે, સીધો કેવી રીતે ચાલશે? અરે લાગે છે ઘણા આડા કામ કર્યા હશે એટલે ભગવાને આવો આડો તેડો બનાવ્યો. અરે આ તો નાના પોપેટ જેવો લાગે છે. અરે તારો હાથ તો જરા આમ સીધો કર. આમ તત્તાર ઉભો રહીને કેમ વળી જાય છે? તારું નામ શું છે એ તો કહે ટેડે મેડે ઉસ્તાદ. અષ્ટાવક્ર. હે, અષ્ટાવક્ર? શું કહ્યું, ફરીથી કહો તો. અષ્ટાવક્ર એટલે તમે પેલા અષ્ટાવક્ર ઋષિ જેની પાસે બ્રહ્માજીનું ફળ છે એ જ છો તમે? હા હા, હું એ જ અષ્ટાવક્ર છું. અમને માફ કરી દો અષ્ટાવક્ર ઋષિ. સોરી પ્લીઝ. સોરી પ્લીઝ, અમે તો મજાક કરતા હતા. બાકી તમે તો કેટલા સુંદર છો. હા હા, કેટલા સુંદર. તમારા જેવા સુંદર તો મે હજુ સુધી કોઈ જોયા નથી. શું તમારા બાહુ છે, શું તમારા ચરણ છે, શું તમારી કામણગારી આંખો છે. અષ્ટાવક્રજી, અમને માફ કરી દો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માફી માંગવાની
કે ખોટા વખાણ કરવાની કોઈ જરૂર નથી. હું જાણું છું કે હું કેવો છું. મારે નથી વખાણની જરૂર કે નથી સહાનુભૂતિની જરૂર. કારણ કે હું નથી ઈચ્છતો કે લોકો મને દયા દ્રષ્ટિથી જુએ. બીજાની સહાનુભૂતિએ જીવનાર, બીજાની લાગણીથી સુખે રહેનાર ક્યારેય સુરવીર થઈ શકતો નથી. એ દૈહિક લાલન પાલન વાળો હંમેશા નબળો ને માયકાંગલો જ રહે છે. જ્યારે આત્મજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો હું આ દેહ નથી, હું વાંકો ચૂકો નથી, હું અનંત જ્ઞાન શક્તિએ યુક્ત છું. વાહ વાહ, ધન્ય છે અષ્ટાવક્ર તમને. શું તમારું મક્કમ આત્મબળ છે. હા, ધન્ય છે કે આવી શારીરિક હાલતમાં પણ તમારા વિચારો આટલી હદે હકારાત્મક છે. પણ એક પ્રશ્ન પૂછું. પૂછો ને. તમારી આવી હાલત કેવી રીતે થઈ તે જણાવશો. જ્યારે હું માતાના ગર્ભમાં હતો ત્યારે મારા પિતા વેદનો અભ્યાસ કરતા. હું ગર્ભમાં વેદોના દરેક શ્લોકને સાંભળતો, સમજતો અને કંઠસ્થ કરતો. એકવાર મારા પિતા શ્લોકનું ગાન કરતા એ શ્લોકનું ઉચ્ચારણ ખોટું કર્યું. મેં ગર્ભમાંથી તેમને સાચું ઉચ્ચારણ કહ્યું. આ વાતનો તેમને ગર્વ લેવો જોઈતો હતો. પણ મારા પિતાને મારા પર ગુસ્સો આવ્યો અને કહ્યું, હજુ તો તું જન્મ્યો નથી અને મને શિખામણ આપે છે. ક્રોધમાં ને ક્રોધમાં તેમણે મને શાપ આપી દીધો કે તું આઠે અંકે વાંકો થઈશ. અરે રે રે રે, આવા દુષ્ટ પિતા હતા તમારા. આ અષ્ટાવક્ર ઋષિને તો એમના પિતાએ શાપ આપીને આઠે અંગો વાળી નાખ્યા, પણ મારા પિતાએ મને મારી મારીને મારા 16 અંગો વાળી નાખ્યા હતા. એ તો તારા લખણે બાપાના ગજવામાંથી પૈસા ચોરે તો 1632 અંગો વાંકા વાળી નાખવા જોઈએ. બસ હવે બંધ કરો આપ તમારી બબાલ. પણ હે અષ્ટાવક્રજી, પછી શું થયું? પછી જે તમે કર્યું તે બધા મને ચીડાવતા, મારી મજાક ઉડાવતા, મને અશક્ત ગણતા, મારી થેકડી ઉડાવતા, મને નકામું ગણતા. અરે એટલી હદે વાત પહોંચી ગઈ કે લોકો મને અપશુકન્યાળ પણ ગણવા લાગ્યા. અરે લોકો તો શું, મારા કુટુંબીજનો અને મારા માતા પિતાના કડવા વચનો પણ સાયા છે મેં. અમારે તમારા જેવું જ છે હો ભાઈ. આમ બેટા બેટા કરે ને પરીક્ષામાં જરા ઓછા ટકા આવે એટલે બધા માથે ચડી જાય. મમ્મી કહે સાવ ડફોડ છે, ભણવાનું તારું કામ નહીં. પપ્પા કહે મોટા થઈ ઢોરા ચરાવવાનો છે. શિક્ષક કહે તું હવે ભણી રહ્યો, આના કરતા ચાની કેટલી શરૂ કર. મિત્રો કહે આવા ડફોડ ની સાથ રહીએ તો આપણે પણ ડફોડ બની જઈએ. આમ બધી બાજુ મોળા વિચારોનો મારો શરૂ થઈ જાય અને આ વિચારો એટલી હદે અમારા માનસ પર છવાઈ જાય છે કે અમે પણ પછી તો એવું માનવા લાગીએ છીએ કે અમે ખરેખર ડફોડ જ છીએ, ભણવાનું અમારું કામ નહીં. ભગવાને આપણને બુદ્ધિ ઓછી આપી છે એટલે જ અમારે નથી ભણવું. અમે ભણવાનો રસ્તો છોડી સફળતા મેળવવા આ બીજો માર્ગ અપનાવ્યો છે. કેમ, બરાબર ને? હા બરાબર છે. હવે ભણવાની કાંઈ જરૂર નથી. અહીં તમારી ભૂલ થઈ છે. મોડા વિચારોથી નાસીપાસ થનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં સફળ થતી નથી. તમારે જો સફળ થવું હોય તો મારી જેમ નિરાશાઓની વચ્ચે પણ હકારાત્મક વલણ રાખવું પડશે. જુઓ આજે આખું જગત મને આદર આપે છે, આખી દુનિયા મારા જ્ઞાનને વંદે છે, જનક જેવા રાજાઓ પણ મારા શિષ્ય છે, મારી મજાક કરનારા મારા જ્ઞાન સામે ઝૂંકી જાય છે. તમારી વાત તો આમ સાચી છે, પણ આમ કહો કે તેમ, વાત તો 100% સાચી છે. તમારા જીવનમાં પણ તમને ઘણા મળશે જે મોડા વિચારોથી ઠાસો ઠાસ ભરેલા હશે. તમે સિંહ છો એટલે આત્મા છો. આત્મા પર લાગેલું આ મોડા વિચારનું આવરણ હટાવી દેશો તો જીત તમારી છે. દરેક ક્ષેત્રમાં તમે વિજેતા થશો અને લો આ સફળતાની ફળની ચીરી જે પ્રાપ્ત કરવા તમે ઘણી મહેનત કરી છે. કેમ, બરોબર ને? હા હો અષ્ટાવક્ર ઋષિજી. પણ એક પ્રશ્ન પૂછું મહર્ષિ અષ્ટાવક્ર. પૂછો ને. આ ચીરીથી અમે સફળ થઈશું ને? મુશ્કેલી પાર કરી શકશું ને? આ ચીરી દરેક મુશ્કેલીમાં તમારી મદદ કરશે. તમે કદાચ ન પાસ થાવ, પરીક્ષામાં ઓછા ગુણ આવે, ન ભણવાનો વિચાર આવે ત્યારે આ તમારી રક્ષા કરશે. ભણવાથી શું ફાયદો છે? જે નસીબમાં હશે તે થશે. હું આ નહીં કરી શકું,
હું આ કરવા સમર્થ નથી, થશે થવું હશે તો, એવા હલકા વિચારોને તમારા મનમાં પેસવા દેતા નહીં, અને તમારે પણ સદાય સુરવીર રહેવાનું, મન મક્કમ રાખવાનું ને હંમેશા અનુસંધાન રાખવાનું કે આપણે આત્મા છીએ, બરાબર ને? અને બાકીનું ફળ એ તો મહર્ષિ પાણીની પાસે છે. પાણીની પાસે એટલે શું? માટલા પાસે મૂક્યું છે કે પછી ટાંકી પાસે, તળાવ પાસે મૂક્યું છે કે સરોવર પાસે, નદી પાસે મૂક્યું છે કે પછી દરિયા પાસે? તમે સમજ્યા નહીં, પાણીની ઋષિને ન ઓળખ્યા? સંસ્કૃત વાક્ય આચાર્ય મહર્ષિ પાણીની, તેમની પાસે જાઓ, તે જરૂર તમારી મદદ કરશે. પાણીની નથી, હું જ્યોતિષ છું. જ્યોતિષ છો? તો ડેરિંગ પહેરાવતા હશો કેમ? શું ડેરિંગ? હા તો વાળી, ડેરિંગ એટલે વારની વીંટી, મંગળની વીંટી, ગુરુની વીંટી અને શનિની વીંટી. અરે ભાઈ, મારું કામ કઈ ખાલી વીંટીઓ પહેરાવાનું નથી, હું તો લોકોનું ભવિષ્ય પણ કહું છું. સાચું કે ખોટું? સાચું, સાચું, 100% સાચું. કોઈ છે જે મારું બોલ્યું ફેરવી શકે? સિવાય કે એક સિવાય કેમ, તેમાં પણ કોઈ અપવાદ છે? હા, એક અપવાદ છે, જેણે વિધાતાના લેખ ફેરવી નાખ્યા. કેવી રીતે? જ્યારે મેં તેનો હાથ જોતા તેને કહ્યું કે તારા હાથમાં તો વિદ્યાની રેખા જ નથી, તું નહીં ભણી શકે. આ મારા વચન નહીં, વિધાતાના લેખ છે, અને તેના લેખમાં કોઈ મેખ મારી શકે નહીં. ત્યારે તેણે ચપ્પા વડે હાથમાં જ્યાં વિદ્યાની રેખા હોય ત્યાં કાપો મૂકી દીધો. લોહી ધડ 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 વહેવા લાગ્યું. તેણે કહ્યું કે લો, આ રહી વિદ્યાની રેખા, બસ હવે તો કોઈ મને વિદ્યાભ્યાસમાં રોકી નહીં શકે ને. અને ખરેખર જો આત્મવિશ્વાસનું મૂર્તિમાન સાકાર સ્વરૂપ જોવું હોય તો આ મહર્ષિ પાણીની, તેના આત્મવિશ્વાસ સામે તો મારું મસ્તક ઝૂકી જાય છે. ધન્ય છે પાણીની ઋષિ, તમારા આત્મવિશ્વાસ ને ધન્ય છે. અત્યારે તે ક્યાં મળશે? કેમ? અરે અમે તેમની શોધમાં તો નીકળ્યા છીએ, તમે કહો તે ક્યાં મળશે? હા, હમણાં તે બાજુના ગામમાં જ છે, કંઈક સભા ભરીને બેઠા છે. આ અવાજ નથી સંભળાતો? તે તેમનો જ અવાજ છે, તમારે મળવું હોય તો અત્યારે જ ત્યાં જાઓ. થેન્ક યુ જ્યોતિષ મહારાજ, ચાલો ચાલો બધા, જલ્દી ચાલો 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 જલ્દી ચાલો. આ શું છે? તુંબડી. આ તુંબડીમાં કેટલા તલ સમાય? હજારો. ગણવા બેસે તો ધીરજ ખૂટી જાય. ભાઈઓ, આ તુંબડીમાં તલ ગણવામાં ધીરજ ખૂટી જાય તો જેટલા તલ છે એટલી વખત રામહ રામૌ રામાહ એ રૂપો બોલવાના હોય તો શું થાય? જે વ્યક્તિ આ તુંબડીમાં તલ છે તેટલી વખત રૂપો બોલે, અને એક વાર નહીં વારંવાર વારંવાર બોલ્યા જ કરે, ક્યાં સુધી? શાસ્ત્રી થયા ત્યાં સુધી. ભાઈઓ, જન્મજાત જેની કુશાગ્ર બુદ્ધિ હોય ને તે પંડિત બને એ તો સામાન્ય ઘટના કહેવાય, પણ જેનામાં બુદ્ધિનો છાંટોય ન હોય છતાં પંડિતની પદવી મેળવે તે પૂર્ણ આત્મવિશ્વાસનું સીમા ચિહ્ન કહેવાય. યાદ છે ને, આત્મવિશ્વાસથી નચિકેતા મૃત્યુંજય બન્યો. આત્મવિશ્વાસથી જ સતી સાવિત્રી પતિના આત્માને યમરાજ પાસેથી પણ પાછો લાવી શક્યા હતા.
જેનો આત્મવિશ્વાસ દ્રઢ હોય તેને વિઘ્નોના વાવાઝોડા નડતા નથી કે નથી નડતા મુશ્કેલીઓના વંટોળ. આત્મવિશ્વાસ એ ચમત્કારનો જન્મદાતા છે. આત્મવિશ્વાસ એ સિદ્ધિનો પ્રેરક છે. આત્મવિશ્વાસ માણસને સામાન્યમાંથી અસામાન્ય વિરલ વ્યક્તિ બનાવે છે. યાદ રાખજો, કોઈ પણ ક્ષેત્રમાં, અભ્યાસમાં, વ્યવસાયમાં કે ભક્તિમાં સફળતાનું સોનેરી સૂત્ર છે આત્મવિશ્વાસ. તેમ છતાં તમે જોશો કે માણસ નબળો રહે છે. કેમ? કાંઈ કરી છૂટવાના વિચારોથી થનગનતો નથી. કારણ કે કુસંગ, વિચારોનો કુસંગ. સવારથી ઉઠે તે સૂવે ત્યાં સુધી એ નકારાત્મક વિચારોથી ભરેલો રહે છે. આ ન થાય, આ આપણું કામ નહીં, આપણા પ્રારબ્ધમાં જ નથી ને, આ તો મોટા માણસોનું કામ, મને યાદ રહેતું નથી, હું ભણવામાં નબળો છું વગેરે. શું આવા વ્યક્તિ પ્રયત્ન નથી કરતા? શું તેઓ આગળ વધવાનો વિચાર નથી કરતા? ભણવામાં સારામાં સારા ટકા લાવવા આકાશ પાતાળ એક કરે છે, છતાં ધાર્યું નિશાન પડતું નથી. કારણ શું હશે? એક મહાન સંતે કહ્યું છે, મનથી માંદા હોય તે સફળ થાય નહીં. એટલે કે ભાઈઓ, જેનું મન મક્કમ તે નિશાન પાડે. મન મક્કમ રાખવું એ આત્મવિશ્વાસનું બીજું નામ છે. દ્રઢ સંકલ્પ કે ધ્યેય નિષ્ઠાને ધક્કો મારી સફળતા સુધી આગળ વધારનાર છે આત્મવિશ્વાસ. જેની પાસે આત્મવિશ્વાસ નથી તેના પર તો ભગવાનને પણ વિશ્વાસ નથી. આત્મવિશ્વાસીને કોઈ ઉંમર નડતી નથી. જુઓ ને, માત્ર 5 વર્ષનો ધ્રુવ આત્મવિશ્વાસી ઊંચે આકાશમાં સદાયને માટે ચમકતો થઈ ગયો. મિત્રો, આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો પડે છે. હકારાત્મક વિચારો રાખવા પડે. કુસંગનો ત્યાગ કરી સારા મિત્રોના સંગે રહેવું પડે. સતત પ્રાર્થના કરતા રહી દરેક કાર્યમાં પૂર્ણ વિશ્વાસથી કાર્ય કરવાની ટેવ પાડીએ તો આત્મવિશ્વાસ પ્રગટ થાય. અને પૂર્ણ આત્મવિશ્વાસ પ્રગટ કરવા શાસ્ત્રમાં લખ્યું છે, સત્પુરુષમાં દ્રઢ વિશ્વાસ એ જ આપણામાં આત્મવિશ્વાસ દ્રઢ કરવાનું મુખ્ય સાધન છે. તો ભાઈઓ, બ્રહ્મનિષ્ઠ સંત એવા જે સત્પુરુષમાં આપણે દ્રઢ વિશ્વાસ કેળવીએ તો આપણામાં પૂર્ણ આત્મવિશ્વાસ પ્રગટ થાય. પાણીનીજી પ્રણામ. આવો બાળકો. પાણીનીજી, તમારી વાતોએ તો અમારું અંતઃકરણ હલાવી નાખ્યું. એટલા માટે તો બ્રહ્માજીએ તમને અહીંયા મોકલ્યા છે. શું 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 કહ્યું આપે? એ કઈ નહીં, બોલો શું કામ છે મારું? પાણીનીજી, અમે પેલું બ્રહ્માજી વાળું ફળ લેવા આવ્યા છીએ. હા, અમારે એની ખૂબ જ જરૂર છે. તો નહીં સમજ્યા, બોલો. એટલે આમાં કહ્યું કે આપણે વેશ લેવાથી કંઈ થાય નહીં. આ વેશ લઈને આપણે કર્યા એથી થાય નહીં. બધાને રાજી કરવા માટે આવું બધું કરવું પડે ને ચાલવું પડે. પછી એમાંથી આપણે આવા વેશ લઈને કરવાનું શું છે કે આપણી અંદર જે સદગુણો, એટલે વેશે લેશ કંઈ પણ મળે નહીં. સાવકાર હું રાજા છું. અત્યારે બધા લોકો નહીં, પેલા નાટક સિનેમામાં આવે ને, કોઈ રાજાનો વેશ લે છે, કોઈ ફરી બધો પ્રધાનનો વેશ લે છે, કોઈ સાવકારનો વેશ લે, હું કોઈ બિરલા છે, ટાટા છું, ફળાનો છું, ઢીકનું છું, એવો વેશ લેવાથી કંઈ આપણને કોઈ રાજા તો હુકમ કરે ને તો આખી પ્રજાએ માનવું પડે. પણ આપણે રાજાનો વેશ લીધો છે ને કંઈક ચાલો બધા આમ કરો તો કોઈક માને ખરા. ઘરમાં કોઈ ના માને ને સમાજમાં ના માને, કારણ કે આપણે વેશ જ લીધો છે ખાલી. પણ જો રાજાના જે આપણે હોય એના જન્મ્યા હોય ને એના જે ગુણો છે, રાજાની જે સત્તાઓ છે એ બધી આપણી પાસે હોય તો બધા લોકો આપણો હુકમ માને. પણ વેશ લેવાથી એ ના થાય. સાવકારનો લીધો, હું કોઈ બિરલા ટાટો છું, પણ આપણે બેંક બેલેન્સ પણ હોય નહીં, ચેક લખવાનું ઠેકાણ ન હોય, 4-8 આના કોઈની પાસે માગતા હોય તો એ લેશ લે એ થાય નહીં. હુકમને દામનું દુઃખ રે ગમે એટલું છે. એમ આપણે આ બધું કર્યું છે એટલે આપણા જીવનની અંદર આ બધા સંસ્કાર દ્રઢ થવા જ જોઈએ. ગમે ત્યાં જઈએ, આપણા ઘરે જઈએ, બીજાના કોઈ ઘરે જઈએ, પાર્ટીમાં જઈએ તો પણ આપણે કંઈ ત્યાં લેવાય નહીં. કાલે આવ્યું હતું પાર્ટીમાં એક છોકરાનું આવ્યું હતું, કેવી મક્કમતા કેટલી રાખી, એવી મક્કમતા છે. પાર્ટીમાં જઈને આવે પેલા છોકરા કે ના ના ખાઈ લો, ન વધો નહીં વધો, પણ ના જ ખવાય એવી આપણે રાખવી હતું તો એ આપણે આદર્શ થયા. પણ હવે એમાં જો લેવાઈ જઈએ કે ચાલે સિનેમા જોઈ લઈએ,
ટીવીની અંદર કંઈ અશ્લીલ બધું હોઈને જોઈ લઈએ એ બધું થાય તો પછી આપણો આદર્શ કહેવાય નહીં. પણ એમ અહીંયા જે અત્યારે કરી બતાવ્યું છે એવું કાયમ ને માટે આ જીવન આપણી લાઈફ રહે ત્યાં સુધી આપણે આવું ભક્કમતાથી કરવું પડે. બહાર ગમે ત્યાં જઈએ તો પણ આપણાથી અભક્ષ ખવાય નહીં, બહારની વસ્તુ ખવાય નહીં, બહારની વસ્તુ જે નકામી હોય જોવાય નહીં. આવી બધી વસ્તુની આપણે દ્રઢતા રહેવી જોઈએ કાયમને માટે, તો ભગવાન રાજી થાય. કારણ કે આ બધું કરવાનું કારણ શું છે? એક તો આપણે અભ્યાસને બધું સારું કરીએ અને સારી ડિગ્રીઓ મેળવીએ, સારા કમાઈએ એટલે મા બાપ રાજી થાય, આપણા જીવનની અંદર આપણને બધું અનુકૂળતા થાય, વસ્તુઓ મળે એ બધી મળે. પણ એના કરતાં વિશેષ શું છે કે આવો જો સત્સંગ જેમાં દ્રઢ થઈ જાય અને આવી રીતના જે ભગવાનને સંતનો આશરો છે અને એનું મહત્તા એનું મહિમા સમજીએ અને એ રીતે જો આપણે કાર્ય થાય તો આપણું કલ્યાણ થાય. કારણ કે આપણે અંતે તો કરવાનું એ છે ને, આ શરીર મળ્યું છે તે આવી ભક્તિ કરતાં કરતાં કલ્યાણ થાય. તો એ પણ બરાબર આપણે નિયમિત કરવું જોઈએ કે આજે આળસ પેલું મળી છે, આળસ આવ્યું હતું, આવ્યું હતું ને આળસ, આળસ આળસ એટલે શું? આળસ એટલે પેલો નહીં કહ્યું આવતીકાલે રાખો, બધું વાત કરે છે, આયોજન કરે છે અને આવતીકાલ ફરી આવતીકાલ એનો અંત આવે ખરો. પેલા દુકાનવાળા બધા લખે છે, એ તો એના માટે લખે છે કે આજે રોકડાન કાલે ઉધાર. દુકાનવાળા લખે સાથે કે આજે આયા છો તો રોકડા આપીને જાઓ, એટલે કે ઉઘરો નીકળવા ક્યાં જવું તારી ભાઈ, તો કે આજે રોકડાન કાલે ઉધાર. એમાં આપણે શું છે કે આજે મારે વાંચવાનું છે તો આવતીકાલે, નિશાળે જવું છે તો આવતીકાલે, બીજું માળા ફેરવી છે તો આવતીકાલે, ભજન કરવું છે આવતીકાલે, બાળ મંડળમાં જઈશું તો આવતીકાલે, એટલે પરવાડી ગયા ને આવતીકાલ થાય પૂરી ના થાય, આજે પછી આવતીકાલ છે ને પાછું કાલ થશે પછી આવતીકાલ પછી પાછું આવતીકાલ, એટલે એ એનો અંત જ નથી. એટલે એ નહીં આળસ એટલે બહુ આપણા જીવનને ખુવાર કરનાર એવો છે. કોઈ પ્રકારનો આળસ ન જોઈએ, કામમાં કાજમાં જે મા બાપ આ કંઈ સેવા બતાવતી એ કરવી, શિક્ષક જે કંઈક એક તૈયાર થઈને આવવું, એમ બધી રીતે છે. બાળ મંડળમાં પણ જે આપણને આ મળે છે એને તૈયાર કરવાનું છે કરવું, તો આળસ પણ ન રાખવું. આળસ એ મોટો શત્રુ છે આપણો, આપણને વધવા ના દે. આપણે કોઈ કામ કરવું હોય તો આળસ આવી જાય એટલે પતી જાય, કહેવા નથી કરવું. એટલે આળસ ન જોઈએ. આળસ એ શું? આપણો શત્રુ છે એમ મનાય તો એના પર ધિક્કાર થાય ને, કે આળસ જોઈએ જ નહીં. આળસની સાથે આપણને જેમ શત્રુને દેખીએ તો કેવું થાય, એને જરા તિરસ્કાર કરીએ છીએ ને, શત્રુ આવ્યો હતો એમ. આળસ પણ આપણો શત્રુ છે જીવનમાં. કોઈ તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી ન શકો. આળસ હોય તો આજ કરશું કાલ કરશું, આળસ છે એટલે તમારી આગળ જે કંઈ પ્રોગ્રેસ થવો હોય થાય નહીં. તો એમાં બાળમંડળમાં આવવું હોય બીજે હોય એટલે આળસ મૂકી દઈએ તો બધું કામ આપણું સર્વોપરી થઈ જાય. તો આવી બધી વસ્તુઓ આપણે જ્યાં શીખ્યા છે આજેનું આ તમારું લેસન છે. અને આમાંથી તમે બહુ નાના માણસ હોય, બહુ મોટી રજૂઆત કરી, તમે છો તો નાના પણ રજૂઆત તમારી સર્વોપરી છે. બધી રીતનું ધ્યેય છે, આળસ મૂકવાનું છે, બધું કરવાનું છે, મોટા મોટી વસ્તુ. એટલે હવે તમે બરાબર શીખો ને આ આદર, આ જે તમે મૂક્યું છે આ બધાને શીખવાનું છે, એમને ધ્યેય નક્કી કરવાનું છે એમના જીવનની અંદર. ધ્યેય એટલે શું? ભગવાનને રાજી કરવા છે. નિશાન પાડવું ને, પેલા કહ્યું નિશાન, પેલું ધ્યેય એટલે બસ આ નિશાન પાડવું છે. એને માટે કેટલી બધી સાધના કરી, અને અર્જુને સાધના કરી ત્યારે એને નિશાનનું ધ્યેય કર્યું. અને આપણે જ્યારે એ બધું કરવું હોય ત્યારે જો એકલવ્યની વાત પણ આવી, એને પણ આપણે શું કે પોતાના મનમાં વિશ્વાસ હતો ને કે એ પ્રમાણે મારે વિદ્યા કરવી છે, સર્વશ્રેષ્ઠ હોવું છે, તો ગુરુને આદર્શ રાખ્યા. એની હતી ધ્યેય તો પણ ગુરુને રાખ્યા. એટલે આપણે પણ આપણા જીવનો શું જે કંઈ આપણે કરવું છે એમાં આપણા ગુરુને ભગવાન બે વસ્તુને આપણે આગળ રાખીએ તો આપણું બધું કામ સર્વોપરી થઈ જાય છે. તો બધાને ખૂબ આશીર્વાદ છે. હવે બધામાં બળિયા થાય, ખૂબ ખૂબ સારો તમારો અભ્યાસ થાય, તમે આગળ ખૂબ વધો, ડિસ્ટ્રિક્ટ કરો, મા બાપની સેવા કરો, સમાજ સેવા કરો, રાષ્ટ્ર સેવા કરો, આપણે બધું જ કરવાનું છે. અને ભગવાનને રાજી કરવા એ મુખ્ય ધ્યેય. પહેલું લક્ષ્ય આપણું શું છે કે હું જે કરું એમાં ભગવાન રાજી થાય. અભ્યાસ કરું, નોકરી કરું, ધંધો કરો, પૈસા કમાવું, ભજન ભક્તિ કથા વાર્તા કરીને પણ મારા આત્માનું કલ્યાણ,
આપણું ભણીએ, અભ્યાસ કરીએ, એમાંથી શું થાય? આપણને પૈસા મળે, તો પૈસા મળે તો બંગલા મળે, સારા સારા આપણે આ પહેરવાનું મળે, ઘરે ન મળે, પછી મોટર મળે, ગાડી મળે, પ્લેનમાં ઉડવાનું મળે, પૈસા થાય ને એનાથી એ થાય. એટલે આ વિદ્યા છે એ જરૂર છે ભણવાની, એ જરૂર છે. કારણ આપણે બધું આપણું ઘર કુટુંબ છે ને સમાજ છે, રાષ્ટ્ર છે, બધું ચલાવવાનું છે, એટલે બધી વિદ્યા શીખવી પડે. પણ એની સાથે આધ્યાત્મ વિદ્યા એટલે આપણે આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, એ આપણે બધું આ બાળમંડળમાંથી શીખવાનું. પહેલી ડિગ્રી જેમ છે એમાં પણ ડિગ્રીઓ શીખવાની, એટલે એ ડિગ્રી શીખીએ તો પરમાત્મા રાજી થાય. એટલે આપણું આત્મકલ્યાણ આપણને આ શરીર શા માટે મળ્યું છે ખબર છે તમને? ગુણાત્યાન સ્વામી વાતમાં કહ્યું કે આપણો દેહ શા માટે મળ્યો છે? યસ રાઈટ. એટલે કહેવાનું શું કે આપણે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવા માટે. ભગવાન એ એક જ છે, આપણી બધાને પામવાનું છે, પણ એક દ્વાર આપણે વચ્ચે જો આપણે જે આપણે એક આદર્શ વસ્તુ જોઈએ એટલે અક્ષર આપણે થવાનું છે, એટલે ગુણાતીત આપણે થવાનું છે. એમના જેવા ગુણ આપણામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય. એટલે આપણો આદર્શ એ રૂપ થઈને કે આપણે આ દેહ નથી, કે આપણે આ બધું ભાવ છે બધું કશું નથી, તો આપણે દુઃખી ના આવે. આત્મારૂપ મને તો આ તારું નામને બોલે તો તને દુઃખ થાય, તું આવો છે લુચો કે, પણ તું અક્ષર પાછા આવ્યા ને પેલા કોણ? અષ્ટાવક્ર. અષ્ટાવક્ર કેવું જ્ઞાન આવ્યું? તમે બધે મશ્કરી જો, એટલે તમે એને મશ્કરી કરી, એને તમે લાવવું કહ્યું, ટેડો છે, ફલાણો છે, ઢીંગનો છે, બધું કહ્યું, તો એને કંઈ દુઃખ થયું ખરો કે તમને બે તમાજ મારવા આવ્યો ખરો? ના, બધું સાંભળી રહ્યા. પછી જો એને શું હતું કે મારું દેહ આંકું ચોખ્ખું છે, એનો કોઈ અર્થ નથી, એ તો કોઈ વાંધડો હોય, કોઈ લૂલો હોય ને કોઈ બોળબળો હોય ને બધું હોય, શરીરના ભાવ છે ને. તો કંઈ આત્મા છે, કંઈ અંદર છે, છે એવો વાંધડો? આત્મા જે છે તો પ્રકાશ છે, એની અંદર તો એ કંઈ ભાવ છે નહીં. તો એને એ જો જ્ઞાન હતું તો એને કંઈ દુઃખ થયું અને મહાન ઋષિ બની ગયા, અષ્ટાવક્ર ઋષિ. શરીરે બધા આંકા ચૂકા હતા, લોકો મશ્કરી ભરી, પણ એને આ વાત જો કરી. તો એવી રીતે આપણે પણ આમાં બાળમંડળમાંથી એ શીખવાનું છે કે આપણે કોઈ વઢી જાય, કહી જાય, તો આપણે કોઈ દુઃખ પામવું નહીં અને સારી રીતે અભ્યાસ કરવો. તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આવું બધું સારું જ્ઞાન પણ આધ્યાત્મિક થાય અને આ તમારું લૌકિક રીતે આ વિદ્યા ભણવાની છે એમાં પણ સફળતા મળે, મા બાપને પણ રાજી કરી શકો, સમાજમાં પણ વલીલોને રાજી કરી શકો અને સંતોના આશીર્વાદ મેળવીને મહારાજની ભક્તિ કરીને સર્વ એવા બનો કે અક્ષરધામનું સુખ આપણને પ્રાપ્ત થાય. આવો આવો પધારો. બહુ જ બઢિયા, જબરજસ્ત. સજાન સ્વામી મહારાજની જય. કેમ બાપા? બરાબર ને? મળી જશે ને?
બાપા, હવે તો અમારે એક અધ્યાય છે, સારામાં સારું ભણવું છે. ભણવાનું પણ જેવું તેવું નહીં, આયોજનબદ્ધ, પહેલો નંબર આવે એવું. સ્વામી બાપા, આપ મળ્યા તો અમારો આત્મવિશ્વાસ હવે બમણો થઈ ગયો છે. હવે અમે તમારી આજ્ઞા પ્રમાણે માતા પિતાનો આદર કરીશું. તેમનું કયું કરીશું? રોજ પૂજા પાઠ કરીશું ને નિયમિત બાળ સભામાં જઈશું. સ્વામી બાપા, જો અમે આવી રીતે વર્તીએ તો આપ રાજી થશો ને? હા હા, બોલો બાપા, રાજી થશો ને? અને સ્વામી બાપા રાજી થશે તો શું મળશે? અક્ષરધામ. તો બાપા, અક્ષરધામ પાકું ને તો લગાવો તાલી. અમારું એકલાનું નહીં હો, આ સભામાં બેઠેલા બધાનું અક્ષરધામ પાકું ને. રાજી થાય તો સમજો પાકું અક્ષરધામ. સ્વામી રાજી થાય તો સમજો પાકું અક્ષરધામ. અમે નાની નાની ખિસકોલીને સ્વામી અમારા રામ. અમે નાની નાની ખિસકોલીને સ્વામી અમારા રામ. રાજી કરવા સ્વામીને કુરબાનીની તૈયારી. રાજી કરવા સ્વામીને સ્વામી અમારા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજ, ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. બાળમંડળની પણ લલકારો. બરોબર, બાળમંડળની પણ. તમે બધી મહેનત કરી તો તમારી જેબ બોલવી પડે ને. બહુ જબરદસ્ત મહેનત કરી, પથરા ફેરવી ના શકાય એટલું થયું. પણ બાળકોને આજે જે આપણે બધી એમને જે આપણી રજૂઆતો કરી છે, બહુ સુંદર છે અને જીવમાં ઉતારવાની છે. અને એ રીતે જ આપણું ઘડતર ભગવાનની આજ્ઞા મુજબ થાય, સત્સંગવાળું થાય, ભણવામાં હોશિયારી થાય. અને આખું જે તમે એનો રજૂઆત કરી એની અંદર પહેલું ધ્યેય નક્કી કરવાનું છે કે મારે બરોબર ભણીને પાસ થઈને ડિગ્રી મેળવી છે ને, ખરેખર ભક્ત થવું છે. આપણો ધ્યેય હોવો જોઈએ. ભક્ત થવા માટે ઘણા પ્રલોભન છોડવા પડે. ટીવી, પછી બીજી જાતની બધી જે છે રમતો, એ બધી છોડીને એક ધ્યેય ભણવું જ છે અને બાળમંડળમાં સારો બાળક, આદર્શ બાળક થવું છે. એ ધ્યેય નક્કી કરવું પડે ને આપણે. તમે ધ્યેય નક્કી કર્યો છે ને આ બધાએ, તો સફળતા મળે ને. સફળતાનું કારણ આ છે. તો એવી રીતે આપણે કે મા બાપને રાજી કરવા છે, સારામાં સારા ગુણ જે છે બધા આપણા સદગુણો છે પ્રાપ્ત કરવા. એટલે આદર્શ બાદર્શ એટલે આ આવું પહેર્યું એ કંઈ આદર્શ કહેવાય? આ તો ખિચકો લઈ દેવાથી આપણે તો મુક્ત થવું, ભક્ત થવું છે અને મુક્ત થવું છે. તો એ ગુણ આવવાના. આ તો આપણે પહેર્યું કર્યું એ કંઈ, એટલે આપણામાં કંઈ રમતનું હોય, કંઈ આળસ હોય, પ્રમાદ હોય, એ બધું મૂકી દેવાનું છે. એટલે એ રીતનું જો આપણે ધ્યેય નક્કી થાય તો પછી આપણે ભણવું જ છે અને મા બાપને રાજી કરવા છે, સારામાં સારું શિક્ષણ મેળવવું છે અને સારામાં સારા ભક્ત થવું છે. એટલે એ પ્રમાણે એક ધ્યેય નક્કી થયું છે.
પછી આગળ વધવાનું થયું, શું થયું આગળ? આયોજન. પછી આયોજન આપણે નક્કી કરવાનું શું, કે આજે નિશાળે જવું નથી, અભ્યાસ કરવો નથી, મા બાપની આજ્ઞા પાળવી નથી, એવું આયોજન. હવે આયોજનની અંદર શું કરવાનું? મા બાપને પગે લાગવું, સારામાં સારું ભણવું, અભ્યાસ કરવો. અને કઈ રીતે? સવારે સાંજ સ્કૂલમાં જઈએ ત્યાં પાછું આપણે જે આપણને લેશન મળે છે, એટલે હોમવર્ક આપે છે ને, હોમવર્ક એટલે ઘરે જઈને અભ્યાસ કરવાનો, તો એ પણ કરવાનું. અને પાછું એનું રિપીટ પણ ચાલ્યા કરવાનું. તો આ બધું આપણે જો કરીએ ને બાળમંડળમાં નિયમિત આવીએ, બાળમંડળમાં પણ આમ નાસાનાશ નહીં કરવાનું. પછી જે અહીંયા જે સંતો કાર્યકર્તાઓ આપણને જે આપે છે એ પણ બરાબર ધ્યાનથી સાંભળવું, એવી જાતની ભાઈ આપણે મહારાજને રાજી થાય, દંડવત કરવા, પૂજા કરવા, પ્રદક્ષિણાઓ કરવી, માળા ફેરવવી, અને જે કથામાં આપણને આપવામાં આવે એ પાછું હોમવર્ક એટલે ઘરે જઈને પણ પાછું યાદ કરવાનું, કે આજે ત્યાં બાળમંડળમાં ગયા હતા આ વાત છે, તેને પાછું થાય. બીજે દાડે, ત્રીજે દાડે, ચોથે દાડે બધું સંભાળતા રહેવું, તો એ પણ આપણને નક્કી બધું થાય. પણ એ જો ના કરીએ તો કશું બને નહીં. એટલે બીજું આપણે નક્કી કર્યું એમાં એ તમે દ્રઢ કરજો બધા, પ્લીઝ. પેલું લઈ ગયા છે ને, હા, ફળની સફરજનને મળી, સફરજનની ચીરી ખાઈ ગયા એટલે રાખી છે, ખાઈ ગયા, થઈ રહ્યું, પતી ગયું, હવે ખાઈ ગયા. એને જીભમાં ઉતારે, આપણું ખાધવ છે એ તો બરાબર, પણ એ ખાધું એટલે શું કારણ, કે એનાથી આપણને અંદર જ્ઞાન થાય, ધર્મની ભાવના થાય, આપણે સારા આદર્શ બાળક બનીએ, અને આપણે જૂઠું ન બોલાય, ચોરી ન થાય, અને રમત ના થાય. એટલે ચોરી કરે છે બધા, એવું ચોરી ના થાય, આપણે ઘરમાં ના થાય, બહાર ના થાય. બીજું ત્રીજું છે જે વાત હોય, સ્કૂલની અંદર પણ આપણે ચોરી ના થાય, શિક્ષકને જૂઠું ના બોલવું, જે હોય વાત કરી દે, તો પછી એ પ્રમાણે આપણને લાભ મળે. પછી ના કરીએ તો શું થાય? પછી આપણે બાળક પછી આવું જે આપણો છે જે ધ્યેય છે પહોંચીને આવે, એટલે આ તો વેશ આપણે ભજવ્યો, પણ વેશ ભજવેથી કંઈ ના થાય. કહ્યું છે ને કે લેશે વેશ લેવાય નહીં, સાવકાર નરેશનું સુખ, બોલી ઠોલી તો એ જ રહે, પણ હુકમ દામનું દુઃખ. સમજ્યા તો નહીં સમજ્યા, બોલો. એટલે આમાં કહ્યું કે આપણે વેશ લેવાથી કંઈ થાય નહીં, આ વેશ લઈને આપણે કર્યા એથી થાય નહીં, બધાને રાજી કરવા માટે આવું બધું કરવું પડે ને ચાલવું પડે. પછી એમાંથી આપણે આવા વેશ લઈને કરવાનું શું છે, કે આપણી અંદર જે સદગુણો, એટલે વેશ લેશ કંઈ પણ મળે નહીં. સાવકાર હું રાજા છું, અત્યારે બધો લોકો નહીં પેલા નાટક સિનેમામાં આવે ને, કોઈ રાજાનો વેશ લે છે, કોઈ ફરી બધો પ્રધાનનો વેશ લે છે, કોઈ સાવકારનો વેશ લે, હું કોઈ બિરલા છે, ટાટા છું, ફલાણો છું, ઢીકનું છું, એવો વેશ લેવાથી કંઈ આપણને, કોઈ રાજા તો હુકમ કરે ને તો આખી પ્રજાએ માનવું પડે, પણ આપણે રાજાનો વેશ લીધો છે ને કંઈક ચાલો બધા આમ કરો તો કોઈક માને ખરા, ઘરમાંય કોઈ ના માને ને સમાજમાં ના માને, કારણ કે આપણે વેશ જ લીધો છે ખાલી. પણ જો રાજાના જે આપણે હોય એના દરમિયાન એના જે ગુણો છે, રાજાની જે સત્તાઓ છે એ બધી આપણી પાસે હોય તો બધા લોકો આપણો હુકમ માને, પણ વેશ લેવાથી ના થાય. સાવકારનો લીધો, હું કે બિરલા ટાટો છું, પણ આપણે બેંક બેલેન્સ પણ હોય નહીં, ચેક લખવાનું ઠેકાણ ન હોય, ચાર આઠ અનાય કોઈની પાસે માગતા હોય તો એ લેશ લે એ થાય નહીં. હુકમને દામનું દુઃખ રહે ગમે એટલું છે. એમ આપણે આ બધું કર્યું છે એટલે આપણા જીવનની અંદર આ બધા સંસ્કાર દ્રઢ થવા જ જોઈએ. ગમે ત્યાં જઈએ, આપણા ઘરે જઈએ, બીજાના કોઈ ઘરે જઈએ, પાર્ટીમાં જઈએ, પાર્ટીમાં જઈએ તો પણ આપણે કંઈ ત્યાં લેવાય નહીં. કાલે આવ્યું હતું પાર્ટીમાં એક છોકરાનું આવ્યું હતું, કેવી મક્કમતા કેટલી રાખી, એવી મક્કમતા છે પાર્ટીમાં જઈને આવે પેલા છોકરા કે ના ના ખાઈ લો, નહોતો નહીં હોતો, પણ ના જ ખવાય એવી આપણે રાખવી હતું, તો એ આપણે આદર્શ થયા. પણ હવે એમાં જો લેવાઈ જઈએ કે ચાલે સિનેમા જોઈ લઈએ, ટીવીની અંદર કંઈ અશ્લીલ બધું હોય ને જોઈ લઈએ,
એ બધું થાય તો પછી આપણો આદર્શ કહેવાય ને. પણ એમ અહીંયા જે અત્યારે કરી બતાવ્યું છે એવું કાયમ ને માટે આ જીવન આપણી લાઈફ રહે ત્યાં સુધી આપણે આવું મક્કમતાથી કરવું પડે. બહાર ગમે ત્યાં જઈએ તો પણ આપણાથી અભક્ષ ખવાય નહીં, બાલી વસ્તુ ખવાય નહીં, બાલી વસ્તુ જે નકામી હોય જોવાય નહીં. આવી બધી વસ્તુની આપણે દ્રઢતા રહેવી જોઈએ કાયમને માટે, તો ભગવાન રાજી થાય. કારણ કે આ બધું કરવાનું કારણ શું છે, એક તો આપણે અભ્યાસને બધું સારું કરીએ અને સારી ડિગ્રીઓ મેળવીએ, સારા કમાઈએ એટલે મા બાપ રાજી થાય, આપણા જીવનની અંદર આપણને બધું અનુકૂળતા થાય, વસ્તુઓ મળે એ બધી મળે. પણ એના કરતાં વિશેષ શું છે કે હું જો સત્સંગ જીવમાં દ્રઢ થઈ જાય અને આવી રીતના જે ભગવાનને સંતનો આશરો છે અને એનું મહત્તા એનો મહિમા સમજીએ અને એ રીતે જો આપણે કાર્ય થાય તો આપણું કલ્યાણ થાય. કારણ કે આપણે અંતે તો કરવાનું એ છે ને, આ શરીર મળ્યું છે તે આવી ભક્તિ કરતાં કરતાં કલ્યાણ થાય. તો એ પણ બરાબર આપણે નિયમિત કરવું જોઈએ કે આજે આળસ પેલું મળી છે, આળસ આવ્યું હતું, કાયું હતું ને આળસ, આળસ આળસ એટલે શું, આળસ એટલે પેલો એ નહીં કહ્યું આવતીકાલે રાખો, બધું વાત કરે છે આયોજન કરે છે અને આવતીકાલે ફરી આવતીકાલ એનો અંત આવે ખરો. પેલા દુકાનવાળા બધા લખે છે, એ તો એના માટે લખે છે કે આજે રોકડાન કાલે ઉધાર. દુકાનવાળા લખે સાથે કે આજે આવ્યા છો તો રોકડા આપીને જાઓ, એટલે કે ઉકરણી કરવા ક્યાં જવ તારી ભાઈ, તો કે આજે રોકડાન કાલે ઉધાર. એમાં આપણે શું છે કે આજે મારે વાંચવાનું છે તો આવતીકાલે, નિશાળે જવું છે તો આવતીકાલે, બીજું માળા ફેરવી છે તો આવતીકાલે, ભજન કરવું છે આવતીકાલે, બાળ મંડળમાં જઈશું તો આવતીકાલે, એટલે પરવારી છે ને આવતીકાલ થા પૂરી ના થાય, આજે પછી આવતીકાલ છે ને પાછું કાલ થાય પછી આવતીકાલ પછી પાછું આવતીકાલ, એટલે એ એનો અંત જ નથી. એટલે એ નહીં આળસ એટલે બહુ આપણા જીવનને ખુવાર કરનાર એવો છે. કોઈ પ્રકારનો આળસ ના જોઈએ, કામમાં કાજમાં જે મા બાપ આ કંઈ સેવા બતાવતી એ કરવી, શિક્ષક જે કંઈ કંઈક કર તૈયાર થઈને આવવું, એમ બધી રીતે છે. બાળ મંડળમાં પણ જે આપણને આ મળે છે એને તૈયાર કરવાનું તો કરવું, તો આળસ પણ ન રાખવું. આળસ એ મોટો શત્રુ છે આપણો, આપણને વધવા ના દે. આપણે કોઈ કામ કરવું હોય તો આળસ આવી જાય એટલે પતી જાય, કહેવાય નથી કરવું, એટલે આળસ ન જોઈએ. આળસ એ શું આપણો શત્રુ છે એમ મનાય તો એના પર ધિક્કાર થાય ને, કે આળસ જોઈએ જ નહીં. આળસની સાથે આપણને જેમ શત્રુને દેખીએ તો કેવું થાય, એને જરા તિરસ્કાર કરીએ છીએ ને, શત્રુ આવ્યો તો. એમ આળસ પણ આપણો શત્રુ છે જીવનમાં, કોઈ તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી ન શકો. આળસ હોય તો આજ કરશું કાલ કરશું, આળસ છે એટલે તમારી આગળ જે કંઈ પ્રોગ્રેસ થવો હોય થાય નહીં. તો એમાં બાળમંડળમાં આવવું હોય બીજે હોય એટલે આળસ મૂકી દઈએ તો બધું કામ આપણું સર્વોપરી થઈ જાય. તો આવી બધી વસ્તુઓ આપણે જ્યાં શીખ્યા છે આજેનું આ તમારું લેસન છે. અને આમાંથી તમે બહુ નાના માણસ હોય, બહુ મોટી રજૂઆત કરી, તમે છો તો નાના પણ રજૂઆત તમારી સર્વોપરી છે. બધી રીતનું ધ્યેય છે, આળસ મૂકવાનું છે, બધું કરવાનું કે મોટા મોટી વસ્તુ. એટલે હવે તમે બરાબર શીખો ને, આ આદર આ જે તમે મૂક્યું છે આ બધાને શીખવાનું છે, એમને ધ્યેય નક્કી કરવાનું છે એમના જીવનની અંદર. ધ્યેય એટલે શું, ભગવાનને રાજી કરવા છે, નિશાન પાડવું ને. પહેલાં કહ્યું નિશાન, પેલું ધ્યેય એટલે બસ આ નિશાન પાડવું છે. એને માટે કેટલી બધી સાધના કરી, અને અર્જુને સાધના કરી ત્યારે એને નિશાનનું ધ્યેય કર્યું. અને આપણે જ્યારે એ બધું કરવું હોય ત્યારે જો એકલવ્યની વાત પણ આવી, એને પણ આપણે શું કે પોતાને મનમાં વિશ્વાસ હતો ને કે એ પ્રમાણે મારે વિદ્યા કરવી છે, સર્વશ્રેષ્ઠ હોવું છે. તો ગુરુને આદર્શ રાખ્યા, એની હતી ધ્યેય તો પણ ગુરુને રાખ્યા. એટલે આપણે પણ આપણા જીવનમાં શું જે કંઈ આપણે કરવું છે એમાં આપણા ગુરુને ભગવાન બે વસ્તુને આપણે આગળ રાખીએ તો આપણું બધું કામ સર્વોપરી થઈ જાય છે. તો બધાને ખૂબ આશીર્વાદ છે. હવે બધા આવા બળિયા થાય, ખૂબ ખૂબ સારા તમારો અભ્યાસ થાય, તમે આગળ ખૂબ વધો, દેશ કરો, મા બાપની સેવા કરો, સમાજ સેવા કરો, રાષ્ટ્ર સેવા કરો, આપણે બધું જ કરવાનું છે. અને ભગવાનને રાજી કરવા એ મુખ્ય ધ્યેય, પહેલું લક્ષ્ય આપણું શું કે હું જે કરું એમાં ભગવાન રાજી થાય. અભ્યાસ કરું, નોકરી કરું, ધંધો કરો, પૈસા કમાવું, એમાં ભજન ભક્તિ કથા વાર્તા કરીને પણ મારા આત્માનું કલ્યાણ. આ બધું ભણીએ અભ્યાસ કરીએ એમાંથી શું થાય, આપણને પૈસા મળે,
તો પૈસા મળે તો બંગલા મળે, સારા સારા આપણે પહેરવાનું મળે, ઘરેણાં મળે, પછી મોટર મળે, ગાડી મળે, પ્લેનમાં ઉડવાનું મળે, પૈસા થાય ને એનાથી એ થાય. એટલે આ વિદ્યા છે એ જરૂર છે ભણવાની, એ જરૂર છે. કારણ આપણે બધું આપણું ઘર કુટુંબ છે ને સમાજ છે રાષ્ટ્ર છે બધું ચલાવવાનું છે, એટલે બધી વિદ્યા શીખવી પડે. પણ એની સાથે આધ્યાત્મ વિદ્યા એટલે આપણે આત્માનું જ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન એ આપણે બધું આ બાળમંડળમાંથી શીખવાનું. પહેલી ડિગ્રી જેમ છે એમાં પણ ડિગ્રીઓ શીખવાની, એટલે એ ડિગ્રી શીખીએ તો પરમાત્મા રાજી થાય. એટલે આપણું આત્મકલ્યાણ આપણને આ શરીર શા માટે મળ્યું છે ખબર છે તમને? ગુણાત્યાન સ્વામી વાતમાં કહું કે આપણો દેહ શા માટે મળ્યો છે? યસ રાઈટ. એટલે કહેવાનું શું કે આપણે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવા માટે. ભગવાન એ એક જ છે, આપણી બધાને પામવાનું છે, પણ એક દ્વાર આપણે વચ્ચે જો આપણે જે આપણે એક આદર્શ વસ્તુ જોઈએ એટલે અક્ષર આપણે થવાનું છે, એટલે ગુણાતીત આપણે થવાનું છે. એમના જેવા ગુણ આપણામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય. એટલે આપણો આદર્શ એ રૂપ થઈને કે આપણે આ દેહ નથી, કે આપણે આ બધું ભાવ છે બધું કશું નથી, તો આપણે દુઃખી ના હોય. આત્મારૂપ બને તો આ તારું નામને બોલે તો તને દુઃખ થાય, તું આવો છે લુચો કે, પણ તું અક્ષર પાછા આવ્યા ને પેલા કોણ અષ્ટાવક્ર. અષ્ટાવક્રે કેવું જ્ઞાન આપ્યું? તમે બધા મશ્કરી જો, એટલે તમે એને મશ્કરી કરી, એને તમે લાવવું કયો ટેડો છે ફલાણો છે ઢીગનો છે બધું કહ્યું, પછી એને કંઈ દુઃખ થયું ખરો કે તમને બે તમાજ મારવા આવ્યો ખરો? ના, બધું સાંભળી રહ્યા. પછી જો એને શું હતું કે મારું દેહ આંકું ચોખ્ખું છે એનો કોઈ અર્થ નથી, એ તો કોઈ વાંધળો હોય કોઈ લૂલો હોય ને કોઈ બોળબળો હોય ને બધું જ હોય, શરીરના ભાવ છે ને. તો કંઈ આત્મા છે કંઈ અંદર છે એવો વાંધળો? આત્મા જે છે તો પ્રકાશ છે, એની અંદર તો એ કંઈ ભાવ છે નહીં. તો એને એ જો જ્ઞાન હતું તો એને કંઈ દુઃખ થયું અને મહાન ઋષિ બની ગયા અષ્ટાવક્ર ઋષિ. શરીરે બધા આંકા ચૂકા હતા, લોકો મશ્કરી ભરી, પણ એને આ વાત જો કરી. તો એવી રીતે આપણે પણ આમાં બાળમંડળમાંથી એ શીખવાનું છે કે આપણે કોઈ વઢી જાય કહી જાય તો આપણે કોઈ દુઃખ પામવું નહીં અને સારી રીતે અભ્યાસ કરવો. તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આવું બધું સારું જ્ઞાન પણ આધ્યાત્મિક થાય અને આ તમારું લૌકિક રીતે આ વિદ્યા ભણવાની છે એમાં પણ સફળતા મળે, મા બાપને પણ રાજી કરી શકો, સમાજમાં પણ વલીલોને રાજી કરી શકો અને સંતોના આશીર્વાદ મેળવીને મહારાજની ભક્તિ કરીને સર્વ એવા બનો કે અક્ષરધામનું સુખ આપણને પ્રાપ્ત થાય. આવો આવો પધારો, બહુ જ બઢિયા જબરજસ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.